નમસ્કાર મિત્રો એમએસ ડબ્લ્યુ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું એલઆરડી ભરતી વિશે જે માહિતી આવી છે મહિલાઓને ઓર્ડર અને પુરુષોની અંદર જગ્યા વધશે કે નહીં અને નવી ભરતી ક્યારે આવશે તમામ વિગતો આ વિડીયોની અંદર જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા હોય તો શેર કરો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચલો વિયોની શરૂઆત કરીએ કે એલ ભરતી વિશે શું માહિતી આવેલી છે આ તમે જોઈ શકો છો એલઆરડીની ભરતી કોરોના મહામારીને કારણે અટકી ગયેલી છે એટલે કે એલઆરડી ભરતી જે અટકેલી છે જે મહિલાઓને ઓર્ડર નથી મળ્યા અને જે પુરુષોમાં જગ્યા વધારવાની વાત હતી એટલે કે પુરુષો મેદાનમાં ઉતર્યા હતા તો એમના માટે ખૂબ જ સારા સમાચાર છે પિસ્તાલીસો જેટલા યુવાનો દર્શાવી છે ઈચ્છા એટલે કે પિસ્તાલીસોથી વધુ યુવાનોએ એમને જે કોરોના મહામારીના કારણે સેવા માટે એમને ઈચ્છા દર્શાવી છે તો હજારોની સંખ્યામાં મહિલાઓ અને પુરુષો સેવા આપવા તૈયાર છે આ સંકટ સમયે હજારોથી વધારે પુરુષો અને મહિલાઓ આની અંદર સેવા આપવા માટે તૈયાર છે કોઈ પણ એમને પગારની જરૂર નથી તો પણ એમને ઓર્ડર આપવા જોઈએ એ પ્રમાણે જાહેરાત કરવામાં આવશે રાજ્યમાં પોલીસની ધટ હોવાની સેવા આપવા યુવાનો તૈયાર છે સરકાર પોલીસ વિભાગને પત્ર લખીને માગણીની રજૂઆત કરી છે કે સરકારશ્રીએ પોલીસ વિભાગને પત્ર પણ લખ્યો છે અને માંગણી પણ કરી છે કે જે ભરતીમાં ઘટ એટલે કે પોલીસ વિભાગની અંદર ઘટ હોવાના કારણે જે પોલીસની જરૂર છે અને જે મહિલાઓને ઓર્ડર નથી મળ્યા એ ઓર્ડર આપો અને જે નવી ભરતી કરવામાં આવવાની છે એ પણ ભરતી માટે જે સમાચાર આવી રહ્યા છે કે આના આધારે આપણે જાણી શકીએ કે નવા ઓર્ડર એટલે કે જે મહિલાઓને ઓર્ડર મળવાના છે એ પંદર તારીખ પછી મળી શકે છે કે પંદર તારીખ પછી નિર્ણય લેવામાં આવી શકે છે કારણ કે ત્રણ મે લોકડાઉન પૂર્ણ થશે પછી જે બેઠક થશે પછી મહિલાઓને ઓર્ડરની વાતચીત કરવામાં આવશે અને પુરુષોમાં જે યથાવત છે કે મેદાનમાં પુરુષ સુતરેલા છે એટલે એમને હજુ કંઈ કોઈ સમાચાર નથી પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે જે પિસ્તાલીસ જેટલા પુરુષોને જે ઈચ્છાએ દર્શાવી છે કે પોલીસ વિભાગમાં ભરતી માટે એ પણ થઈ શકે છે એનો પણ નિર્ણય આવી શકે છે ટૂંક સમયની અંદર અને નવી ભરતીની જાણકારી મિત્રો એ છે કે તમે નીચે લિંક આપેલી છે ત્યાં જઈને તે જાણકારી ચેક કરી શકો છો એ તમામ વિગતો ત્યાં દર્શાવવામાં આવેલી છે લિંક દ્વારા તમને જાણવા મળી જશે કે નવી ભરતી ક્યારે આવશે કેટલી જગ્યાઓ હશે અને કોન્ફરન્સમાં વાત થઈ હતી એ પ્રમાણે માહિતી મૂકેલી છે આ વિડીયોમાં મિત્રો આટલું જય હિન્દ જય ભારત